મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ધનપુર રેતી ખનન મામલો ભારે વિવાદમાં આવી ગયો હતો. રેતીચોરોને જાણે છૂટો દોર મળ્યો હોય તેમ પોલીસ મથકમાં જોવા મળ્યું હતું. મહેસાણા જિલ્લાની સાબરમતી નદીને રેતી ભૂ માફિયા માટે જાણે સ્વર્ગ માનવામાં આવે છે અને વિજાપુર તાલુકાના છેવાડા ગામમાં રેતી ખનન માટે મોકાળું મેદાન હોય તેમ અહીંની રેતી બારોબાર વહેંચાઈ જતી હોવાની બાતમીના રાહે રેડ કરવા ગયેલા ભાસૂત્ર અધિકારીઓની ભારે ભીડ પડી હતી અને વિજાપુરના શંખપુરમાં રેડ દરમિયાન અધિકારીઓને 2 કલાક નદીના પટમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને મોબાઈલ સહિતના મુદ્દામાં આરોપી રાઠોડ જયરાજસિંહ સહિતના માણસોને લઈને 2 કલાક પકડી રાખ્યા હતા. આ બાબતે પોલીસને જાણ કરતા વિજાપુર પોલીસે ભૂસ્તર અધિકારીઓને રેતી ખનન કરતા લોકોથી છોડાવ્યા હતા. વિજાપુર પોલીસે 395, 323, 504, 506, 332 અને 186 સહિતની કલમો લગાવી હાલમાં તપાસ શરૂ કરી છે. જોકે હાલમાં આરોપીઓ ફરાર છે, જ્યારે હાલમાં રેતી ચોરીની ખનનની પણ ફરિયાદો નોંધાય તેવી શક્યતા રહી છે અને ગણતરીમાં પણ હાલમાં ચાલુ હોય છે. જેમ BM જલોધારા ભૂસ્તરીય મદદનીશ ફ્લાઇંગ સ્કોડ ગાંધીનગર જ્યારે ગત રોજ શનિવારે સમી સાંજે રેડ કરવા ગયા હતા તે દરમિયાન રેતી માફિયા રાઠોડ જયરાજસિંહ દેવેન્દ્રસિંહ તથા અન્ય 10 થી 12 માણસો ભેગા મળી નદીના પટમાં રેતી ખનન ચોરી અંગે ચેકિંગમાં જતા અધિકારીને ફરજ બચાવવામાં અડચણ ઊભી કરી હતી અને ગાળો બોલી ઝપાઝપી પણ કરી હતી. ડમ્પરો પણ ભૂ માફિયાએ બગાડી દીધા હતા, જેમાં અધિકારીઓના મોબાઈલ નંબર છે જેની આશરી કિંમત 64,100ની લૂંટ પણ કરી હતી. જલોદરા સાહેબ કરીને હતા, ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડના ભૂસ્તર વિજ્ઞાનના ભૂસ્તર શાસ્ત્રી જે છે, એ લોકો સાબરમતી નદીના જે અમારો ધનપુરા બીટ આવે છે, શંખપુરને ગામ આવે છે નદીનો પાટા વિસ્તારની, તેઓ અમે એક્ઝેક્ટલી તેઓ સરકારની કેટલીક લીજો આપેલી છે રેત ખનનની. એના સિવાય કેટલાક લોકો છે બરાબર ખુલ્લી જગ્યામાં નદીના પટમાંથી ગેરકાયદેસર રીતેનું ખનન કરે છે, એ માટે આ લોકોએ રેડનું આયોજન કરેલું અને ગઈકાલે ગાંધીનગરથી ફ્લાઇંગ સ્કોડ લઈને એ લોકો આવેલા. સવારે રેત ખનન જે જગ્યાએ થતું તે જગ્યાએ ગયા તો એક જયરાજસિંહ રાઠોડ, બીજા 8-10 માણસો હતા, કંઈક ફરિયાદમાં આપ્યું છે પ્રમાણે એ લોકોને બેસાડી દીધા પકડી અને એ લોકોના મોબાઈલ ઉપર લઈને સિમ કાર્ડ કાઢી લીધા, બરાબર સિમ કાર્ડ પરત આપી દીધું, મોબાઈલ લઈ લીધા છે, બેસાડી રાખ્યા. પછી એ લોકો પોલીસને જાણ કરી, જે દલોદરા સાહેબ હતા એમની કંપનીમાંથી કોઈકે, એટલે પોલીસે મારી ગઈ તો હતી વિજાપુરથી, હું વિજાપુરના ચાર્જમાં છું ઇન્સ્પેક્ટર તરીકે, પોલીસને મોકલી, પોલીસે લોકો લઈ આવી, પછી તેઓ આવીને ફરિયાદ દાખલ કરી છે. એમાં વિજાપુર પોલીસ સ્ટેશન સિરિયસ ગુના નંબર એટલે ફર્સ્ટ ગુના નંબર 171 છે દાખલ થઈ છે. એમાં રેત ખનન, આ લોકોને ગોધી રાખવા, મોબાઈલ લૂંટી લેવા અને મારવાની કોશિશ કરવી એવા બધા ગુના દાખલ, કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તપાસ અમારા PSI સાહેબ સંભાળી રહ્યા છે. હવે એની અંદર એવું છે કે અત્યારે પ્રાઇમ ઓફિસે લોકો તો મળ્યા નથી, જે એક જ નામ આપ્યું છે 8-10 માણસો એવું કીધું છે, જયરાજ સિંહ રાઠોડ કરી. પછી અમે થોડુંક અમે અહીંથી જઈને બોલાવ્યા હતા જલોદરા સાહેબને, તો કે સાહેબ હવે એક્ઝેક્ટલી અમે એ જગ્યાનું કારણ છે જે જ્ઞાનતરત આવું થયું, એટલે ખરેખર કેટલી રીતે ચોરી થઈ છે, આ રીતે ચોરી એ રેગ્યુલર જે લીજ આપી છે એ વિસ્તારમાંથી કરી છે કે પછી બાકીનો પટ પડ્યો છે એમાંથી કરી છે, કેટલા ઘનફૂટ માટી ચોરાણી છે, એ કયા ડોકયાર્ડ અથવા તો કયા સ્ટોરેજમાં એ લોકોએ રાખી છે, એ બધાનું ક્ષેત્રફળ એક્ઝેક્ટ માપી પંચનામું કરી અને વિગતવાર આપને રિપોર્ટ અમે આપીશું. હાલ પૂરતી જે આ લોકોને બેસાડી દીધા અને મોબાઈલ લઈ લીધા છે એ પૂરતી હાલ કરવા માટે ચાલુ છે અને કેટલા ઘનફૂટને કેટલાનું કેટલી માટે ટોટલ કેટલા કિંમતની માટી ચોરવણી છે એની વિગત એ લોકો પંચનામું એકાદ બે દિવસમાં આપશે. ના, હજુ સુધી મોબાઈલ પરત આપ્યા નથી, એ લોકો મળ્યા નથી. એ ગઈકાલે અમે ગયા હતા ત્યાં બરાબર, એટલે નજીક એક્ઝેક્ટ હતા ગયા, પણ જે વિસ્તારમાં રહે છે તો મળી આવ્યું નહોતું. બીજા બધી લીજો ચાલુ છે એ છે, પણ અત્યારે નદી ચોમાસાનો વિસ્તાર હોય એટલે એકચ્યુઅલી નદીમાંથી નથી કાઢતા, પણ સ્ટોક યાર્ડ જે છે એમાંથી આ લોકો લઈ જાય છે સ્ટોક યાર્ડ. એક તરફ ભૂ માફિયાને રોકવા લાખો રૂપિયાની ખનીજ ચોરી અટકાવવા રાજ્ય સરકાર અધિકારીઓ નિમણૂક કરે છે, ત્યારે ભૂ માફિયા અને અધિકારીઓને પણ બાનમાં લેતા આ સમગ્ર મામલો હાલ પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યારે હાલમાં આરોપીઓ ફરાર હોવાથી તેને રેતી ચોરી કેટલી થઈ છે તે અંગે તપાસ જ બીજો આંકડો બહાર આવે તેવી શક્યતા રહી છે. પરંતુ હવે ગુજરાતમાં બિહારવાળી થઈ રહી છે વાત ફરિયાદ પરથી ચોક્કસ લાગી રહ્યો છે. ધર્મેન્દ્ર રામીનું રિપોર્ટ, S9 ન્યૂઝ, મહેસાણા.